તમે જુગાર ન રમશો, કારણ કે જે દેશમાં જુગાર રમાણા છે ને એ મારા બાય એની ઘરવાળીઓ હારી ગયા છે. કાંઈ નથી રહેવા દીધું જુગાર, જુગાર બરબાદ કરી નાખે છે માણસને જુગાર. કારણ વ્યસન એક ખરાબ હોય ને તો બધા વ્યસન ખરાબ આવે. જુગારમાં માણસે કાંઈ નથી રહેવા દીધું, બંગલા ગાડીઓ ધન દોલત સંપત્તિ બધું ફના કરી નાખ્યું છે. તો બને એટલું ગરીબ ઘરની દીકરીનો આપો, કોઈ પણ ની હોય દીકરીઓ એને વસ્ત્ર આપો, એના છોકરાઓને રમકડા આપો, અને એના ઘરે જઈને બે દીની પાંચ દીની વસ્તુ દે, આવો તમને અંતરના આશીર્વાદ આપશે આંતડીના. પણ એમ ન કહો કે આ ગરીબ છે હું દેવા જાઉં છો તો પાપમાં બે છો, એને ખબર ન હોય એમ જઈને એના ઘરે દે આવો. પણ જુગાર બંધ કરી દેજો. અને એક મારા દેશની દીકરીને કહું છું કે આપણે સંસ્કૃતિની માથે જેને કહેવાય પડદા પડતા જાય છે. દીકરી તમે ભણો ગણો હોશિયાર બનો આઈપીએસ બનો કે નાની નોકરી લો, બધા કહું દીકરા દીકરીને, પણ મોબાઈલ તમે ઉપયોગ કરો ને તમારા પૂરતો જ કરજો, કારણ કે હાનિકાર છે મોબાઈલ. માણસને અડધા ગાંડા કરી નાખ્યા, મારી પાસે અહીં કેચ આવે છે. મોબાઈલ તમે વાપરો તમારા પૂરતા જ. બીજું કે મોબાઈલમાં તમે એવા રાખો ફોટા, ધાર્મિક રાખો, તમારા વડવાઓનો પૂર્વજનો ના રાખો, જે તે ફોટો ન રાખે હીરોન હિરોઈનનો, આ બધા નાટકીયા છે, આ બધી કંત્રી બેંકું છે. તમારા મા બાપના રાખો, ઉઠીને એના દર્શન કરો અને જરૂર પૂરતો જ મોબાઈલનો ઉપયોગ કરો. બાકી આ વિનાશકારી છે, આ મોબાઈલ વિનાશકારી છે. 50 વર્ષની ઉંમરે માણસના મગજ મેંડા સડતા અડધા થવા, અહીંયા કેસ આવે છે. એટલે હું કહું છું તમે મોબાઈલ રાખો પણ ઉપયોગ ઓછો કરો. પણ અત્યારે હાતમ આઠમ નોમ આપણી હિન્દુ સંસ્કૃતિની પરંપરા રીતે એને ઉજવો. પણ જુગાર નો રમશો નકર કાંઈ રહેશે નહીં. આ બધાને એમાં 18 વર્ષને મા મોગલનો આદેશ છે, હશે તો તમારા બટલાને કામ આવશે. અને ક્યાંય રૂપિયો આપશો જ નહીં, ખવડાવો બને એટલું ખવડાવો, પણ પૈસો ક્યાંય ન આપવાનો. આમ કરે ને આમ એ બાય છે, આમ કરે એ આય છે, આપે એ આય માગે એ બાય. આ મારો આદેશ છે, દીકરા દીકરીને આપજો. કોઈ પણ વર્ણની દીકરી હોય એને રાજી કરજો. તહેવાર છે બાપ, જય મોગલ જય મણિધર જય વડવાળી.